આજે જીએસટી કાઉન્સિલની 44મી બેઠક પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી મહામારી બ્લેક ફંગસની દવાઓ ટેક્સ ફ્રી કરવાની ઘોષણા કરી છે, પરંતુ કોરોના વેક્સિન ઉપર 5% જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે। બેઠક પછી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તથા નાણામંત્રી નીતિન પટેલ દ્વારા પણ કોરોના સંબંધિત દવાઓ સાધનોની કિંમતમાં ઘટાડા અંગે અગત્યની ઘોષણા કરી છે। ટોસિલિઝુમેબ ઇન્જેક્શન પર જીએસટી માફ કરી દેવામાં આવ્યો છે। રેમડેસિવિર ઇન્જેક્શન પર જીએસટી 12%થી ઘટાડી 5% કરવામાં આવ્યો છે। બાયપેપ અને ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પર લાગતો 12% જીએસટી ઘટાડી 5% કરવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સ ખરીદી પર 28% જીએસટી લાગતો હતો, જે ઘટાડી 12% કરવામાં આવ્યો છે। અત્યાર સુધી સેનિટાઈઝર ઉપર પણ 18% જીએસટી વસૂલાતો હતો, જેમાં ઘટાડો કરી હવે 5% કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં 500 લિટર સેનિટાઈઝરનું વેચાણ થયું હશે, જેના પર સરકારે 18% ટેક્સ વસૂલ્યો છે। એ જ રીતે કોરોનાની બીજી લહેરમાં કોરોના સંબંધિત દવાઓ અને સાધનોના પુષ્કળ વેચાણથી પણ સરકારને તગડી કમાણી થઈ છે। નિષ્ણાંતો સરકારે ટેક્સ ઘટાડો કરવાનો નિર્ણય ખૂબ મોડો કર્યો હોય એવું કહેતા મહામારીમાં સરકારે આવકમાં અવસર શોધ્યો હોવાનો આરોપ સરકાર પર લાગ્યો છે। હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સ્વર્ગીય હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામયુકોના સંયુક્ત ઉપક્રમે 12 અને 13 જૂનના 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વોર્ડ નંબર 3માં વિશ્વકર્મા બાગ, વોર્ડ નંબર 5માં પંચવટી કોલેજ, વોર્ડ નંબર 7માં આહે સમાજ, વોર્ડ નંબર 13માં શ્રી ગુરુ નાનક, વોર્ડ નંબર 14માં કચ્છી ભાનુશાળી વાડી સહિત વિવિધ જગ્યાએ યોજાયેલ કેમ્પોની સાંસદે મુલાકાત લીધી હતી। તેમણે વેક્સિન લેનાર લાભાર્થીઓને બિરદાવી કોરોના સામેની લડાઈમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ તકે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના ભાજપ તથા જામ્યુકોના હોદ્દેદારો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ મુજબ કોરોનાની જે બીજી લહેર હતી એ ખૂબ જ ગંભીર રહી। આપણે વિચાર્યું એના કરતાં વધારે લોકો સંક્રમિત થયા, આપણે ના વિચારી શકીએ એટલા લોકોને આપણે ખોયા। ત્યારે કોરોના મહામારી સામે સમગ્ર દેશ મજબૂતીથી લડતું હોય ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી કહે છે એમ, કોરોના સામેની લડાઈ માટે આપણી પાસે આજે મજબૂતમાં મજબૂત હથિયાર કોઈ હોય તો એ રસીકરણ એટલે વેક્સિનેશન છે। અને મારે તો જામનગરના શહેર હોય, જિલ્લા હોય, એના તમામ નાગરિકોને, આરોગ્ય વિભાગને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધાને અભિનંદન આપવા છે કે અત્યારના દેશમાં વેક્સિનેશન ડ્રાઈવમાં કદાચ અવ્વલ ક્રમે કોઈ જિલ્લો શહેર પહેલાં 2-5માં નામ લઈ શકીએ એવા હોય તો એ જામનગર શહેરને જિલ્લો છે। ત્યારે હું લોકોની જાગૃતતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણી પાસે મજબૂત હથિયાર કોઈ હોય કોરોના સામે લડવાનું તો રસીકરણ છે। અને આજે જામનગર મહાનગરપાલિકા અને મારી સંસ્થા, મારા પિતાના નામનું જે ટ્રસ્ટ છે, હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, એના દ્વારા આ રસીકરણ ડ્રાઈવ દરેક વોર્ડમાં ગોઠવવામાં, એનું આયોજન કરવામાં આવ્યું છે। મેં પહેલાંય ઘણી વખત કીધું છે, આ રસી કેન્દ્ર સરકાર દ્વારા, માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા દરેક નાગરિકની ચિંતા કરી, દરેક નાગરિકની સ્વસ્થતાની ચિંતા કરી અને એને નિઃશુલ્ક આપવામાં આવે છે। આ કેમ્પનું આયોજન માત્ર ને માત્ર અહીંયા લોકોને વધુ જોડવા માટે, દરેક કોઈ વ્યક્તિ એવું રહી ગયું હોય રસીકરણ વગર તો એને અવગત કરાવવા માટે, એને આ રસીકરણ અભિયાન સાથે જોડવા માટેના હેતુથી આ સમગ્ર આયોજન થયું છે। ત્યારે હું સ્થાનિક આપણા મહાનગરમાં રહેતા સર્વે કાર્યકર્તાઓ, સર્વે આગેવાનો, સર્વે જાગૃત નાગરિકો, ચૂંટાયેલા પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના સર્વે કર્મચારીઓ, સતત આપણા કેમ્પો ચાલે છે અને લોકોને જોડવાનું કાર્ય જે પ્રકારે થાય છે અહીંયા સંખ્યાના માધ્યમથી તમને ખબર પડે છે કે આજે પહેલા ક્રમે જો જામનગરને જિલ્લો અને શહેર હોય છતાં એટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા વેક્સિનેશન માટે ઉપસ્થિત હોય, એટલે કોઈ પણ નાગરિક વેક્સિનેશન વગર ના રહી જાય એ પ્રકારની વ્યવસ્થા આપણે અહીંયા કરવામાં સફળ થયા છીએ। મારી સાથે અહીંયા આપણા શહેરના મેયરશ્રી પણ ઉપસ્થિત છે, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ઉપસ્થિત છે, સમગ્ર મહાનગરની ટીમ, ચૂંટાયેલી પાક અને સંગઠન ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક સર્વે કાર્યકર્તાઓ, આગેવાન ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। અને આપણી આ જાગૃતતા જ
મને લાગે છે આપણી કોરોના સામેની લડાઈ વધુ મજબૂત કરશે અને આવતા દિવસોમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી કહે છે એવી રીતે દવાઈ ભી કડાઈ ભી. આજે આપણે એવું નથી માની લેવાનું કે આપણે બે ડોઝ વેક્સિનના લઈ લીધા છે. વેક્સિન ખૂબ જ મહત્ત્વની છે, આપણે ઇમ્યુનિટી આપે છે, કોરોના સામે લડવાની એક શક્તિ આપે છે. ઘણી હદે 80%, 85%, 90% જેટલી એફિકેસી હોય એ પ્રમાણે પણ આપણને કવચ સુરક્ષાનું આપે છે કોરોના સામે. પણ છતાંય કડાઈ ભી એટલે કે બીજા પ્રાથમિક જે આપણે તકેદારી લેવાની છે એ ચોક્કસ લેવાની, જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું એ ખૂબ જ જરૂરી છે. ત્યારે આ બધી તકેદારી દ્વારા આપણે સૌ સાથે મળી અને કોરોનાની સામે વિજય મેળવીએ, જીત મેળવીએ. ત્રીજી લહેર કોઈ કન્ફર્મ નથી, તજજ્ઞો કહે છે કે કદાચ ત્રીજી લહેર આવી શકે. તો ત્રીજી લહેર પહેલાં આપણે લોકો એટલા ઇમ્યુન હોય, એટલા સાવચેત હોય, એટલે દવાઈ બી અને કડાઈ બી એ બંનેના માધ્યમથી આપણે હવે કોરોનાથી સુરક્ષિત રહીએ. અને સાચા અર્થમાં આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની આખી જે આ એક મહેનત છે, જે પહેલ છે, જે કોશિશ છે કે દરેક નાગરિકને કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન મળે એમાં જોડાય અને સાચા અર્થમાં આપણે સૌ જાગૃત નાગરિક તરીકે સુરક્ષિત રહીએ, ત્યારે ફરીથી એક વખત આ વેક્સિનેશન ડ્રાઈવને સફળ કરનાર તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર્વે નાગરિકોને ફરીથી અપીલ કરું છું, જો તમે વેક્સિનમાં હજી તમે વેક્સિન ના લીધી હોય અને 18 વર્ષથી ઉપરના આયુના હો તો આપ ચોક્કસ વેક્સિન લ્યો, સાથે સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ હંમેશા અવશ્ય જાળવો. ગુજરાતનું પ્રથમ સાંજે દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે રણજીત વજશીભાઈ મોઢવાડિયાના ખેતરમાં કલ્યાણપુર પોલીસે રાત્રે 2 વાગ્યે રેડ કરી હતી. પોલીસને અહીંથી એક ટ્રકમાંથી ₹29,75,600 ની કિંમતનો અંગ્રેજી શરાબનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે શરાબ ઉપરાંત મહારાષ્ટ્રના પાસિંગવાળા ટ્રક અને એક બાઇક સહિત કુલ ₹39,95,600 મુદ્દામાલ કબજે કરી ખેતર માલિક તથા ટ્રક ચાલક સહિતના આરોપીઓની શોધખોળ આરંભી છે. નોબત તથા સ્વર્ગીય શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જામ્યુકોના સહયોગથી આવતીકાલે 13 જૂનના સવારે 9 થી બપોરે 2 દરમિયાન શેખર માધવાણી હોલમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં 18 વર્ષથી 44 વર્ષ, 45 થી 60 વર્ષ તથા 60 વર્ષથી વધુ વયના એટલે કે તમામ વયજૂથના લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. વેક્સિન મેળવવા ઇચ્છુક લોકોએ તેમના આધાર કાર્ડની ઝેરોક્સ સાથે લાવવાની રહેશે.